नगर प्राथमिक शिक्षण समिति के क्लर्क को इंसाफ दिलाने विपक्ष के सभ्य शासन अधिकारी के दफ्तर के बाहर विरोध प्रदर्शन में बैठे थे। नगर प्राथमिक शिक्षण समिति के सुरेश टोलियानी को पिछले 7 महीनों से वेतन दिया गया नहीं है, इसीलिए इस कर्मचारी को वेतन देने की मांग के साथ विपक्ष के नरेंद्र जायसवाल और नलिन मेहता शासन अधिकारी के दफ्तर के बाहर विरोध पर बैठे थे। भारतीय जनता पार्टी ने नगर प्राथमिक शिक्षण समिति में चलती जूथबंदी ना बीजो नमूनो सुरेश के टहलियाणी नाम कर्मचारी जैसे 1997 में डिबार्ट कर देवामां आव्या हता, ए कोर्ट में केस जीती 6/11/2017 अहीं 1/2018 रोज हाजर कर देवामां आव्या। हाजर थया बाद एना पगारना चूकवानी जारे माथाकूट आवी त्यारे डेप्युटी चेरमेने लखाण करीने आपी दीधुं कारण पगार नहीं करवो अने चेरमेन श्रीए कीधुं पगार करवो। एटले भारतीय जनता पार्टीनी चालती जूथबंदीनो आ सीधो एक बीजो नमूनो छे कि अमारे फरीथी आ समितिनी सामे धरना पर बेसवुं पड्युं, कारण के जे दिवसे सुरेश के डहलियाणीने आ 97માં ડિબેટ કરવામાં ત્યારે બોર્ડની પરમિશન નહોતી લીધી કે ભાઈ એને ડિબેટ કરો કે ન કરો, જે દિવસ એને હાજર કરવામાં આવી 1/18 રોજ બોર્ડની પરમિશન નથી લેવામાં આવી ત્યારે આજે પગાર આપવા માટે બોર્ડની પરમિશન લેવાનું કારણ શું? કારણ કે આ સીધો વહીવટ શાસન અધિકારીનો અને મ્યુનિસિપલ કમિશનરનો થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અમુક કર્મચારી 100% કર્મચારી કોર્પોરેશનના છે, એટલે સીધો વહીવટ કમિશનરના હાથમાં જાય છે। એટલે અમે શાસન અધિકારીને છેલ્લા 4 મહિનાથી હું ને નલિનભાઈ બે સતત રજૂઆત કરતા ગયા કે ભાઈ આ કર્મચારીને પગાર ચૂકવી દો, પગાર ચૂકવાનો કોઈ કારણ નથી। એમને 4 મહિના પછી ડિલે કોન્ડમ કરીને કોર્ટમાં અપીલમાં ગયા, અપીલ 30/8/2018 રોજ કોર્ટે ડિલે કોન્ડમ પર કાઢી નાખી અને એમનો જે કેસ હતો એ ડિબેટ કરી દીધો અને એવું કહી દીધું કે તાત્કાલિક અસરથી સદર કર્મચારીને 2 વેજીસ અને એનો પગાર ચૂકવી દો। તેમ છતાં પણ આ લોકો આજ સુધી પગાર ચૂકવતા નથી, નિર્ણય નથી લેતા। એટલે મારો આજે સવારે શાસન અધિકારીને સીધો સવાલ હતો કે તમે મને કોઈ એક કારણ બતાવો કે આપ કર્મચારીનો પગાર કેમ રોક્યો છે, એટલે એ કોઈ કારણ આપી ન શક્યા। છેલ્લે ના છૂટકે એ કમિશનરને મળવા ગયા, કારણ કે અમે વિપક્ષો આજે ભંગ જાહેર કરી દીધો હતો કે આજે અમે બંધ પોકારી દઈશું, તમારી સામે અમે ધરણા ઉપર બેસી જઈશું।